કરણ સરે કીધું કે આપ ચિંતા ના કરશો, ભલે અલ્સર હોય પણ પ્રેગ્નન્સી આપણે જે છે એને આપણે નોર્મલ ડિલિવરી આપણે કરીશું. એટલે સૌપ્રથમ તો જે નોર્મલ ડિલિવરીનો અત્યારના સમયમાં જોવા જઈએ તો વધારે પડતી ડિલિવરી છે એ સિઝેરિયન થતી હોય છે. અને જો ખાસ કરીને કોઈ માતાને ગર્ભસ્થ ગર્ભવતી મહિલાઓને અથવા માતાઓને જે પણ પ્રેગ્નન્સી હોય છે એમાં કોઈ શારીરિક અન્ય બીમારી હોય તો વધારે પડતા ડોક્ટર્સ સિઝેરિયન પ્રિફર કરતા હોય. અને સતત 9 મહિનાની ટ્રીટમેન્ટ આપ્યા બાદ તારીખ 5/9/2023ના રોજ એ અંતિમ વેળા આવી કે જ્યારે મારા વાઇફની નોર્મલ ડિલિવરી કરવામાં આવી. રાત્રે 2 વાગે એક દીકરીનો જન્મ અમારા ઘરમાં થયો. લક્ષ્મીના પગલા ઘરે પડ્યા અને એક જે ઘણા વર્ષોની ઈચ્છા હતી માતા પિતા ભગવાન એ અમારી પૂર્ણ થઈ. નમસ્કાર આપ સૌને મારા, હું વિશાલ જોશી, મારા વાઇફ વીરા જોશી. મિત્રો, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સૌ કોઈને માતા પિતા ભગવાનનું સુખ અવશ્ય જોતું હોય છે, તીવ્ર ઈચ્છા પણ હોય છે. અમે જ્યારે પણ ડિવાઇન હોસ્પિટલમાં જ્યારે આવ્યા ત્યારે સૌથી પહેલાં તો ખૂબ આભાર માનીશ સમગ્ર સ્ટાફનો અહીંયાના અને ખાસ કરીને દેવાંગ સરનો કે જેમણે અમને માતા પિતા બનવાનું સુખ આપ્યું. ખાસ કરીને આપને હું એ જણાવવા માંગીશ કે મારા વાઇફ મીરાને ઘણા વર્ષોથી અલ્સરનો પ્રોબ્લેમ હતો અને એમાં અલ્સરની સાથે સાથે પ્રેગ્નન્સી એમને થઈ. ખાસ તો પ્રેગ્નન્સીનો દુખાવો પ્લસ અલ્સરનો દુખાવો એમને અસહ્ય થતો હતો. એટલે આ પહેલાં પણ જ્યારે અહીંયા હતા આવ્યા એ પહેલાં ઘણા ડૉક્ટરોને ગાયનેકોલોજિસ્ટને અમને બતાવ્યું પણ ક્યાંક દવાઓ મારો કે ક્યાંક વધારે પડતો ડોઝ ને એવું બધું અપાવવાથી ક્યાંક એની આ અસરો પણ અમને દેખાણી, જેથી કરીને બધા બીજી જે અન્ય હોસ્પિટલો હતા ત્યાં અમે માફક ના હતા. ઘરની પાસે જ ડિવાઇન વુમેન હોસ્પિટલ રસ્તામાં જતા હતા ત્યારે બોર્ડ વાંચ્યું અને થયું કે જો નજીકમાં જ આવી હોસ્પિટલ હોય તો શા માટે એનો ઉપયોગ ના કરીએ. બોર્ડ વાંચીને એક દિવસ મારા વાઇફ સાથે અહીંયા આવવાનું થયું અને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન, પહેલી જ વખતમાં હોસ્પિટલ નજર પડી. અહીંયાની ચોકસાઈ, અહીંયાનું મેનેજમેન્ટ, અહીંયાની વ્યવસ્થાઓ, ખાસ કરીને સ્ટાફ સાથેનો વ્યવહાર, ખાસ કરીને એમાં પણ વધારે ડૉક્ટર સાહેબ દેવાંગ સર સાથે જે પહેલી મુલાકાત થઈ અને એમને જે શાંતિથી એમના અનુભવથી અમને જે બધું સમજાવ્યું, જે રીતના એમને ગાઈડ કર્યા કે અલ્સરના પ્રોબ્લેમ સાથે પ્રેગ્નન્સી છે તો આપણે કેમ આગળ વધી શકીએ, તો એ બાબતે પણ એમનું સચોટ માર્ગદર્શન મળતું રહ્યું. અને ત્યારથી પહેલી વાર જ્યારે મળ્યા ત્યારે અમે ડૉક્ટર દેવાંગ સાહેબને પણ જાણ કરી કે પ્રેગ્નન્સીની સાથે સાથે અલ્સરનો પણ દુખાવો એમને છે. તો ત્યારે દેવાંગ સરે કીધું કે આપ ચિંતા ના કરશો, ભલે અલ્સર હોય પણ પ્રેગ્નન્સી આપણે જે છે એને આપણે નોર્મલ ડિલિવરી આપણે કરીશું. એટલે સૌપ્રથમ તો જે નોર્મલ ડિલિવરીનો અત્યારના સમયમાં જોવા જઈએ તો વધારે પડતી ડિલિવરી છે એ સિઝેરિયન થતી હોય છે. અને જો ખાસ કરીને કોઈ માતાને ગર્ભસ્થ ગર્ભવતી મહિલાઓને અથવા માતાઓને જે પણ પ્રેગ્નન્સી હોય છે એમાં કોઈ શારીરિક અન્ય બીમારી હોય તો વધારે પડતા ડૉક્ટર્સ સિઝેરિયન પ્રિફર કરતા હોય છે. પણ દેવાંગ સર સાથે જ્યારે વાતચીત થઈ ત્યારે અમે બધી ફાઇલ્સ બધું જોયું અને ત્યારે અમે કીધું કે કોઈ જ વાંધો નથી, આમાં પણ નોર્મલ ડિલિવરી થઈ શકે એમ છે. આ વાત સાંભળીને સૌથી પહેલાં તો હાશકારો થયો અને આનંદ પણ એટલો જ થયો, કારણ કે બહુ બધી હોસ્પિટલમાં ફર્યા, બહુ બધી ડૉક્ટરોના અનુભવ લીધા, દવાઓ લીધી, પણ ક્યાંય કેમ પેલું મેણ નહોતો પડતો. શુદ્ધ આપણે ચોખ્ખી ગુજરાતીમાં કહીએ તો મેણ નહોતો પડતો. પણ અહીંયા ડિવાઇન વુમન હોસ્પિટલમાં આવ્યા, સર સાથે વાતચીત કરી, એમને બધું માર્ગદર્શન આપ્યું, એમને બધી એક્સરસાઇઝ કરાવી, દવાઓના ડોઝ પણ એ રીતના આપ્યા જેથી કરીને પ્રેગ્નન્સીમાં મારા વાઇફને કોઈ બીજી મુશ્કેલી ના થાય ને ઓવરડોઝ પણ ના થાય. અને સતત 9 મહિનાની ટ્રીટમેન્ટ આપ્યા બાદ તારીખ 5/9/2023ના રોજ એ અંતિમ વેળા આવી કે જ્યારે મારા વાઇફની નોર્મલ ડિલિવરી કરવામાં આવી. રાત્રે 2 વાગે એક દીકરીનો જન્મ અમારા ઘરમાં થયો.
લક્ષ્મીના પગલા ઘરે પડ્યા અને એક જે ઘણા વર્ષોની ઈચ્છા હતી માતાપિતા બનવાની એ અમારી પૂર્ણ થઈ. રાત્રે 12:30 વાગ્યાથી જ દેવાંગસરના નિરીક્ષણની અંદર જે સમગ્ર સ્ટાફે ખાસ કરીને સિસ્ટર્સ જે હતા એમને જહેમત ઉઠાવીને સાથે મારા વાઇફને રહીને જે ભરોસો અને જે માર્ગદર્શન તો છે પણ જે ભરોસો આપ્યો કે નોર્મલ ડિલિવરી આપણી થઈ શકશે અને જે બળ પૂરું પાડ્યું મારા વાઇફને એ બદલ એમનો પણ નર્સિસ સ્ટાફનો પણ સિસ્ટર્સનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપને પણ જે કોઈ પણ લોકો આ જોઈ રહ્યા છે આપને પણ વિનંતી કરું છું કે ડિવાઇન વુમન હોસ્પિટલમાં આવો. મને ખાતરી છે કે આપને જો કોઈ બાળકને લગતી તકલીફ હોય, સંતાનને લગતી મુશ્કેલી હોય કે પ્રેગ્નન્સી વખતે કોઈ પણ બીજી અન્ય શારીરિક કે બીમારી હોય તો એ નિદાન અહીંયા ચોક્કસ પણે થશે. કારણ કે દેવાંગ સરને મેં જે પર્સનલી કહું તો એમને જે એમનો જે અનુભવ અને એમની જે કાર્ય કરવાની ક્ષમતા જે છે એ બહુ સરાહનીય છે. કોઈ પણ પેશન્ટ સાથે વાતચીત કરવાનો, એમને સમજાવવાનો, એમની સાથે ટ્રીટમેન્ટ કરતી વખતે પણ કઈ રીતના વર્તન કરવું એ પણ સર દેવાંગ સર ખૂબ સારી રીતે જાણે છે. તો આપને પણ ફરી એકવાર કહીશ કે ડિવાઇન હ્યુમન હોસ્પિટલમાં આવો અને સંતાન પ્રાપ્તિ માટે જે કંઈ પણ શક્ય હશે એ બધું થશે અને ખાસ કરીને નોર્મલ ડિલિવરી પણ આપ અહીંયા કરાવી શકશો. તો ફરી એકવાર સમગ્ર ડિવાઇન હ્યુમન હોસ્પિટલના સ્ટાફને અને ખાસ કરીને દેવાંગ સરનો ખૂબ ખૂબ આભાર માનું છું.